નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની અંદર લેક્ચર નંબર તેરની અંદર લેટ્સ રીડ મોરમાં યુનિટ થ્રી જોવાનું છે જેનું નામ છે સ્ટોપ પોલ્યુશન એટલે કે પ્રદૂષણ પોલ્યુશન એટલે શું થાય પ્રદૂષણ સ્ટોપ એટલે બંધ કે પ્રદૂષણ રોકો પ્રદૂષણને બંધ કરો તો આપણને ખબર છે કે આજે આપણે જ્યાં પણ જોઈએ છીએ નજર કરીએ છીએ ત્યાં ચારે તરફ પ્રદૂષણ જોવા મળે છે પ્રદૂષણ છે એ ઘણા બધા પ્રકારના હોય છે તો ચાલો આપણે આ પ્રદૂષણ વિશે વાત કરીએ તો હેવ યુ એવર સીન બ્લેક સ્મોક કમિંગ આઉટ ઓફ ફેક્ટરી સિનેમીસ કે કોઈ કારખાનાની ચીમની ચીમની ફેક્ટર એટલે શું થાય કારખાનું કે કારખાનાની જે ચીમનીમાંથી નીકળતો આકાશને ભૂખરા રંગથી ભરી દેતો કેવો કે ભૂખરા બ્લેક સ્મોક કમી આકાશને ભૂખરા રંગથી ભરી દેતો કાળો ધુમાડો તમે કદી જોયો છે શું કહે છે કે હેવ યુ સીન બ્લેક સ્મોક કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમની ટર્નિંગ ધ સ્કાયર ડર્ટી ગ્રે કલર એટલે કે શું થાય ભૂખરો રંગ કાકાસને એકદમ ભૂખરા રંગથી ભરી દેતો એવો કાળો ધુમાડો છે જે ફેક્ટરીની ચીમનીમાંથી નીકળે છે તમને ખબર જ્યાં પણ કારખાના હોય ચીમની હોય ત્યાં ઉપરથી આવો કાળા રંગનો ધુમાડો નીકળતો હોય છે કે જે આકાશને કેવું કરી દે છે એકદમ ગંદુ કરી દે છે તો તેવો ધવાડો તમે જોયો છે તો કે હા અમે જો અત્યારે આપણને ખબર છે કે બધા જ વ્યક્તિ આવો ધુમાડો જોયો હશે એર પોલ્યુશન તો આને શું કહેવામાં આવે છે તો કે આ છે હવાનું પ્રદૂષણ છે કાર્સ ટ્રક્સ બસીસ રિલીઝ એટલે શું થાય ડિસ્ચાર્જ થ્રો કે જે કાર અને જે ટ્રક છે બસો છે જે ડિસ્ચાર્જ કે જે બહાર કાઢે છે જે રસકોણું છોડે છે પાજે નીકળે છે ને પાછળથી એને એના જે ઓલું હોય ધુવાડો કાઢવાનું તેમાંથી તો એ બધું જ છે એ શું છે કે હવાનું પ્રદૂષણ છે ધેટ પોલ્યુટ ધ એર કે તે છે આ બધી છે એ હવાને પ્રદૂષિત કરે છે સ્મોક ફ્રોમ ફાયર એન્ડ ચૂલા ઓલસો પોલ્યુટ ધ એર શું કહે છે કે તાપણા સ્મોક ફ્રોમ ફાયર એન્ડ ચૂલા કે જે તાપણાં છે આપણે તાપીએ છીએ ને લાકડાનો ધુમાડો કરે તાપ કરીને અને જે ચૂલા છે જે રસોઈ બનાવવા માટે ચૂલા સળગાવીએ છીએ ચૂલામાંથી જે નીકળતો ધુમાડો પણ શું કરે છે હવાને પ્રદૂષિત કરે છે તો આ રીતના છે એ હવા પ્રદૂષિત અને હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે ત્યાર પછી બીજું છે લેન્ડ પોલ્યુશન લેન્ડ પોલ્યુશન એટલે શું થાય લેન્ડ એટલે કે જમીન તો કે જમીનનું પોલ્યુશન તો કે લેન્ડ પોલ્યુશન વોટર પોલ્યુશન બીજું છે કે પાણીનું પ્રદૂષણ એન્ડ એવર નોઈઝ પોલ્યુશન નોઈઝ પોલ્યુશન એટલે શું થાય તો કે અવાજનું પોલ્યુશન આર ઓલસો બિગ પ્રોબ્લેમ કે આ બધી એક છે એક મોટી સમસ્યા છે તો અત્યારે છે જમીન પણ આપણે પ્રદૂષિત કરી રહ્યા છે કે જ્યાં જોઈએ ત્યાં આપણે કચરા ઠલવી રહ્યા છે વોટર પોલ્યુશન કે પાણીની જે નદીઓ છે આ નદીઓમાં પણ આપણે ચારે બાજુ કચરો છે પછી જ્યાં ફેક્ટરીમાંથી નીકળતું ગંદુ પાણી છે બધું પાણીની આપણે નદીમાં ઠલવીએ છીએ તેને પણ આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ એન્ડ પોલ્યુશન એટલે કે અવાજ કે ચારે તરફ વાહનોનો સતત આ અવાજ થતો રહ્યો છે જેને કારણે પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તો આ બધા જ પ્રદૂષણ છે એક મોટી સમસ્યા છે ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થ્રોટલેસલી વિથ એટલે કે વિધાઉટ થિંકિંગ થિંકિંગ ડમ્પ થ્રો અવે રૂબીસ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન અ વોટર એટલે શું થાય કે જે કારખાનાઓ એન ઓર્ડિનરી પીપલ એટલે કારખાનાઓને જે સામાન્ય લોકો છે થ્રોટલી એટલે કે વિધાઉટ થિંકિંગ એટલે કે જે વિચાર્યા વગર જે કચરો છે ડમ્પ એટલે થ્રો અવે રબીસ એટલે કે જે કચરો છે એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન અ વોટર કે જે વિચાર્યા વગર જે જમીન પર કે પાણીમાં નાખે છે જે ખરાબ કચરો છે તેને કારણે છે આ પાણીનું પ્રદૂષણ અવાજનું બધા પ્રદૂષણો થાય છે ફાર્મ પેસ્ટીસાઇડ કિલ ઇન્સેક્ટ એન્ડ ક્રિએટ લેન્ડ પ્રો પોલ્યુશન કે ખેતીમાં કે જે ખેતીમાં જે જંતુનાશક દવાઓ વપરાય છે પેસ્ટિસાઈડ કે જે જીવજંતુઓને મારવા માટે ખેડૂત ઉપયોગ કરે છે કે જેના કારણે શું થાય છે કે જંતુઓનો નાશ કરે છે અને શું કરે છે જમીનનું પ્રદૂષણ પેદા કરે છે કે જે આ દવાઓને કારણે જે ખાતરો છે જે આ રાસાયણિક ખાતરો કે જેના કારણે શું થાય છે તો કે જમીનનું પ્રદૂષણ થાય છે એ નોઈઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લા લાઉડ મશીન એન્ડ સાઉન્ડ્સ ઓફ હોર્ન્સ તો નોઈઝ પોલ્યુશન શેનાથી ક્રિએટ થાય છે કે નથી એને ઉત્પન્ન થાય છે કે અવાજનું પ્રદૂષણ છે લાઉડ મશીન કે જે ઘોંઘાટ્યા મોટા મોટા જે મશીનો છે અવાજ કરે છે તેના કારણે અને સાઉન્ડ ઓફ હોર્ન્સ હોર્ન્સ એટલે કે જે આ બધા જે સાધનો છે ખટારા છે ટ્રક છે ગાડીઓ છે રસ્તા ઉપર સતત અત્યારે ખબર છે તમને કે રસ્તે જઈએ છે તો આપણને ટ્રાફિકની સમસ્યાનો ખૂબ જ સામનો કરવો પડે છે મોટા મોટા સિટીમાં તો ત્યારે સતત હોર્ન વાગ્યા કરે છે આજે હોરનો અવાજ છે જેના કારણે પણ નોઝનું પોલ્યુશન અવાજનું પોલ્યુશન પેદા થાય છે તો ત્યાર પછી આપણે જોઈએ આગળ ત્યાર પછી છે કે ઓસેન લાઈફ એટલે કે સમુદ્ર જીવન ઓસેન લાઈફ ઇઝ નોટ સેફ ફ્રોમ પોલ્યુશન કે સમુદ્રી જીવન પણ પ્રદૂષણથી મુક્ત નથી સમુદ્રમાં પણ પોલ્યુશન એવું જ નથી કે જમીન ઉપર જ પોલ્યુશન છે પરંતુ સમુદ્રમાં પણ પોલ્યુશન છે સમટાઈમ્સ પીપલ આર હાર્ડ એટલે કે અપોઇન્ટમેન્ટ એન્ડ પેમેન્ટ બેઝિક એટલે શું થાય કે ક્યારેક ક્યારેક છે માણસો શું કરે છે કે દરિયા કિનારાને સાફ કરવા માટે ક્લીન અપ પોલ્યુટ સિશ્યોર આફ્ટર એન્ડ ઓઇલ સ્પીલ ઓઇલ સ્પીલ એટલે સ્પીલ એટલે શું થાય ઢોળાવું કે ક્યારેક ક્યારેક છે તેલ ઢોળાયા પછી કે જ્યાં સ ફેક્ટરીમાંથી તેલ લેવું બધું ઢોળે જ્યારે સમુદ્રમાં આવે છે તેલ લેવું બધું ઢોળાયા પછી શું કરે છે કે દરિયા કિનારાને સાફ કરે છે એના માટે શું કરે છે કેટલીક વાર ત્યાં માણસો પણ રોકવામાં આવે છે સમ સમટાઈમ્સ શિપ્સ કેરીંગ પેટ્રોલિયમ હેવ એક્સિડન્ટ એન્ડ ધેર ઓઇલ સ્પીલ ઇન ધ ઓશન એ ક્યારેક ક્યારેક જ્યારે પેટ્રોલ છે પેટ્રોલ ડીઝલ એ લઈ જાય છે જ્યારે વિદેશમાં લઈ જવામાં આવે છે અથવા તો વિદેશમાંથી લઈ આવવામાં આવે છે તો કે મોટા મોટા જહાજોમાં અને વાહનોમાં લઈ આવ્યા છે તો ક્યારેક ક્યારેક અકસ્માત એક્સિડન્ટલી ક્યારેક ક્યારેક આ તેલ છે જે પેટ્રોલિંગ છે ડીઝલ છે તે શું થાય છે દરિયામાં ઢોળાઈ જાય છે જેને કારણે છે એ દરિયાને ફરીથી સાફ કરવો પડે છે આ આ બધા તેલને કારણે છે એ દરિયામાં ના પાણીમાં પ્રદૂષણ ફેલાય છે અને જે દરિયાઈ જીવો છે તેના જીવનને પણ જોખમ પેદા થાય છે ત્યાર પછી છે ડર્ટી એર એટલે શું થાય એર એટલે કે હવા પ્રદૂષિત હવા લેન એન્ડ વોટર હાર વોટર હાર ડેન્જરસ કે આ પ્રદૂષિત હવા છે પછી જમીન છે અને પાણી છે આ પ્રદૂષિત છે એ બધું શું છે ડેન્જરસ એટલે કે જોખમકારક છે ડર્ટી એર ઇઝ સ્મોગ એટલે કે સ્મોક મિક્સડ વિથ ફોગ કે પ્રદૂષિત હવા છે શું છે કે એટલે કે ધુમાડાવાળી સ્મોગ એટલે શું થાય કે ગાઢ ધુમ્મસ હોય શ્વાસ લેવામાં જેને તકલીફ પડતી હોય તેવી કે આને કારણે છે એ આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ઇન હર્ડ ટુ બ્રીથ એન મેક પીપલ એન એનિમલ્સ સિક સીક એટલે કે બીમાર કે આ પ્રદૂષિત હોવાને કારણે આ ગાઢ ધુમાડાને કારણે શું થાય છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને લોકો અને પ્રાણીઓને માંદા પાડે છે ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક વેન ધે ડ્રિંક ઇટ ઓર વોશ વિથ હિટ ઓર લાઈવ ઇન ઇટ શું થાય છે કે ડર્ટી વોટર છે ડર્ટી એર હવા છે શ્વાસ લેવામાં આપણને પ્રોબ્લેમ કરે છે તો ડર્ટી વોટર આપણામાં શું પ્રોબ્લેમ કરે છે કે આવું પ્રદૂષિત પાણી છે પીએ છીએ જ્યારે આપણે તો અથવા તો તેમાં આપણે કપડાં ધોઈ છીએ આપણે નહાઈએ છીએ તેમાં આપણે પાણીમાં રહીએ છીએ તો શું કરે છે આ પાણી છે આપણને શું કરે છે શીખ શીખ એટલે કે બીમાલ આપણને અને એનિમલ એ એટલે કે પ્રાણીઓને શું કરે છે માંદા પાડે છે બીમાલ બીમાર પાડે છે ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ્સ પ્લાન્ટ્સ એટલે શું થાય કે નાના નાના જે છોડવાઓ છે તેને જો આવું પ્રદૂષિત પાણી પાવ પીવડાવવામાં આવે પાવામાં આવે તો આ બધા છોડવાઓ શું થાય છે પોતે છે જીવિત રહી શકતા નથી તે છે એ મરી જાય છે કિલ્સ એટલે કે શું થાય મારી નાખવા છોડવાઓ પણ મરી જાય છે ઇફ લેન એપસોડ્સ એપસોડ એટલે શું થાય સક્સ ડ્રિંક્સ ઇન કે જ્યારે છે જમીનનો બગાડ થાય છે એપિસોડ એટલે શું થાય બગાડ થાય છે ટુ મચ ઓફ વેસ્ટ એટલે કે ખરાબ બહુ જ બગાડ થાય છે નથિંગ વિલ ગ્રો ઓન ઇટ કે ત્યારે તેમાં કાંઈ પણ ઉગી શકતું નથી ઓન ઇટ એન ઇટ બિકમ્સ અનફિટ ટુ લાઈ ઓન કે જ્યારે જમીન ખૂબ જ બગાડ થાય છે વધારે પડતો શોષે છે ત્યારે શું થાય તેના ઉપર કાંઈ જ ઉગતું નથી અને રહેવા માટે પણ આ લાયક રહેતો નથી અનફિટ રહે છે ગેરકાયલાયક બને છે કે આપણે ત્યાં એવી જમીન ઉપર રહી પણ શકતા નથી કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી આ પોલ્યુશન એટલું બધું પોલ્યુશન વધી ગયું છે કે તેને કંટ્રોલિંગ એટલે કે કંટ્રોલ કરવો તેને નિયંત્રિતમાં લેવો એ ખૂબ જ અઘરો છે એકદમ સહેલો નથી મસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લાઈવિંગ કે ઘણા બધા લોકો છે મોટાભાગના એ છે તેમની જે જીવન જીવવાની પદ્ધતિ છે લા ચેન્જ ધેર વે કે તેનો જે પદ્ધતિનો આખો રસ્તો છે તે શું કરી નાખ્યો છે કે ચેન્જ કરી નાખ્યો છે બદલી નાખ્યો છે આ મોટાભાગના લોકોને છે તે બદલવો અઘરો પણ પડે છે એવન ગવર્મેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હર્ડ હડ એટલે કે ફીટ ટુ બી વેરી ડિફિકલ્ટ એટલે શું કીધું છે કે ગવર્મેન્ટ એટલે કે સરકાર અને જે બી કંપની છે મોટી મોટી કંપનીઓએ પણ સુધારાઓ કરવાનું અઘરું પડે છે કારણ કે આ પ્રદૂષણ એટલું બધું અત્યારે વધી ગયું છે કે કોઈ પણ એક વ્યક્તિ ગવર્મેન્ટ કે એક કંપની છે તેના માટે કામ કરે તો તે શક્ય નથી પરંતુ આપણે બધાએ સાથે મળી અને આ પ્રદૂષણની સામે લડવું પડશે ટુ ઇન્ટ્રોડ ચેન્જીસ બિકોઝ ધે આર ઓફન અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ કે આ બધી કંપનીઓને સુધારા કરવાનું અઘરું પડે શા માટે કારણ કે તે સુધારાઓ ઘણીવાર લોકોમાં અપ્રિય અથવા તો ખર્ચાળ હોય છે કે આ પ્રદૂષણ રોકવાના જે લોકો સુધારા કરે છે ગવર્મેન્ટ કંપનીઓ તો એ ક્યારેક ક્યારેક લોકોને ગમતા પણ નથી લોકોને પ્રિય પણ હોતા નથી અને લોકોને એવા આ બધી સુધારાઓ છે તો કે ખૂબ જ ખર્ચાળ હોય છે જેને કારણે છે આ સુધારાઓ છે એનો અમલ થતો નથી હાવવેર સ્મોલ ચેન્જીસ કેન ઓલસો હેલ્પ કે કઈ રીતના હાવવેર એટલે કે તેમ છતાં સ્મોલ ચેન્જીસ એટલે કે નાના નાના સુધારો કેન ઓલ્સો હેલ્પ એટલે કે ઉપયોગી થાય છે રિઝ્યુન થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધેમ અવે હેલ્પ કે આપણે જે વસ્તુઓ છે એને શું કરવાનું ફેંકી દેવાને એટલે કે થ્રોઈંગ ફેંકી દેવાને બદલે જો આપણે ફરીથી રિઝ્યુઇંગ એટલે કે ફરીથી તેને વાપરવું મદદરૂપ થાય છે કોઈ પણ એવી વસ્તુ છે કે જો એને ફેંકી ના દઈએ પરંતુ જો તેનો ફરીથી આપણે ઉપયોગ કરીએ તો આપણે આપ જે પ્રદૂષણ છે એ ઓછું થાય છે માનો કે કોઈ એવું પ્લાસ્ટિક છે કે પ્લાસ્ટિકને આપણે ફેંકી ના દઈએ પણ એનો જો બે ત્રણ વખત ઉપયોગ કરી નાખીએ તો ઘણો બહુ ફેર પડે છે યુઝિંગ લેસ વોટર ઓફ રિસાયકલિંગ રિઝ્યુઇંગ અગેન એન્ડ અગેન શું કીધું કે પાણીનો ઉપયોગ ઘટાડવો કે આપણે ખબર છે કે ઘટાડે પાણી છે ખૂબ જ પ્રદૂષિત થઈ રહ્યું છે તો પાણીનો ઉપયોગ ઘટાડવો અને તેને ફરી ઉપયોગમાં લેવું તે ઉપયોગી નીવડે છે એટલે કે આપણને ખબર છે અત્યારે કે જે ખરાબ પાણી છે એને ફરીથી રિસાયકલિંગ કરવું એટલે કે જે તેમાં જે કચરો હોય તે નીકળી જાય અને બીજું શુદ્ધ પાણી છે સાઈડમાં અત્યારે ઘણી બધી કંપનીઓ છે આ કરી રહી છે અગેન એન અગેન ઓફ વોટર ઇઝ હેલ્પફુલ ફરીથી જે પાણી વાપરવાનું છે આપણને મદદરૂપ થાય છે ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં પીપલ વીલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી લાઈક વાઇન્ડ પાવર એન્ડ સોલર એનર્જી કે ભવિષ્યમાં લોકો શું ઈચ્છે છે કે લોકો સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી એટલે એનર્જી એટલે ઉર્જાના કે કેવા તો કે પવનથી પેદા થતી ઉર્જા વાઇન્ડ પાવર એટલે શું થાય કે આપણે ખબર પવન ચક્કીનો જે ઉપયોગ કરે છે જેના દ્વારા આપણને વીજળી મળે છે તો કે આ પવનથી પેદા થતી ઉર્જા અને સૌર ઉર્જા એટલે કે સૂર્ય દ્વારા જે ઉર્જા મળે છે તેનો ઉપયોગ કરવાનું શીખી લેશે કે આ આ બધી ઉર્જાને કારણે જે આ બધીને કારણે જે નુકસાન થઈ રહ્યું છે આ નુકસાનમાં બચાવ પ્રદૂષણને અટકાવવા માટે આપણે છે સોલર ઉર્જા અને વાઇન્ડ પાવરને જે છે તેનો ઉપયોગ કરતા શીખવું જોશે તો આપણે બધા સાથે મળી અને પ્રદૂષણને રોકીએ તો ચાલો હવે આને જોઈએ આપણી એક્સરસાઇઝ આગળ એક્સરસાઇઝ છે તે તમારે આખી આખી એક્સરસાઇઝ હોમવર્કમાં કરવાની છે કે જેમાં હું તમને કહી દઉં છું શું શું કરવાનું છે બધા પ્રશ્નમાં તો કે પ્રથમ પ્રશ્ન છે એમાં ટીક ઇન ધ બોક્સ ધ વર્ડ નિયરેસ્ટ ઇન મિનિંગ ટુ ધ અંડરલાઇન પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ આપણે પાર્ટમાં આપેલા છે અમુક એવા શબ્દ કે જેનો મિનિંગ શું થાય એનો આપણે કોશમાં આપેલા છે તો કે તેના આધારે તમને એક અંડરલાઈન કરેલો જે વર્ડ છે એ વર્ડનો નિયરિંગ એટલે કે નજીકનો મતલબ શું થાય સમાનાર્થી શબ્દ જેવો માનો કે સાવ સમાનાર્થી નહીં પરંતુ તેનો મિનિંગ છે તે શબ્દને નજીક સાવ નજીક આવેલો હોય તો તેવા શબ્દ જે છે સાચો છે તેની સામે તમારે શું કરવાનું છે રાઈટ કરવાનું છે ત્યાર પછી જે બીજો પ્રશ્ન છે મેક વન સેન્ટેસિસ યુઝિંગ ધીસ વર્ડ કે જે શબ્દ આપેલા છે ઉપર એ શબ્દનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે વાક્યો બનાવવાના છે અને ત્યાર પછી અને ત્યાર પછી જે પ્રશ્ન છે એમાં આપેલું છે કે ફિલ ઇન ધ ડિટેલ ફ્રોમ ધ લેસન કે જે ડિટેલ આપેલી છે ભરવાની છે કે પેલો તમને એક્ઝામ્પલ એક આપેલું છે એર પોલ્યુશનનું કે ટાઈપ ઓફ પોલ્યુશન પોલ્યુશનનો પ્રકાર કયો છે તો કે એર પોલ્યુશન એ એર પોલ્યુશન શેમાંથી થાય છે એનો સોર્સ કયો સ્ત્રોત કયો છે તો કે ફેક્ટરી વ્હીકલ ચૂલામાંથી તો પોલ્યુટેડ સ્મોક સ્મોક રિમેડીઝ શેમાંથી આપણે ફરીથી આપણે એને વ્યવસ્થિત કરી શકીએ તો કે સોલર એનર્જી ઇલેક્ટ્રિક એનર્જી સેન્ડિયા વગેરે તે જ રીતના આપણે બીજા જે પોલ્યુશન થાય છે લેન્ડ પોલ્યુશન અને વોટર પોલ્યુશન તેના વિશે આપણે તેમાં લખવાનું છે તો આ જે છે આખે આખું અને આગળ એક છે કોમ્પ્રેસન આન્સર ધ વન વર્ડ એક શબ્દમાં તમારા પ્રશ્નના જવાબ આપવાના છે પાંચ પ્રશ્ન છે તો એક જ શબ્દમાં તમારે તેનો જવાબ આપવાનો છે માનો કે પેલો પ્રશ્ન છે વડ ડુ ચૂલા રિલેઝ તો શું આવશે ચૂલામાંથી શું થાય છે સ્મોક સ્મોક એટલે કે ધુમાડો ચૂલા છે એ ધુમાડો ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે સ્મોક તો સામે ખાલી જગ્યા છે તે તેમાં લખવાનું છે આ રીતના તમારે આખે આખી એક્સરસાઇઝ વ્યવસ્થિત બુકમાં લખી નાખવાની ઓકે થેન્ક યુ